આજે કેન્દ્ર સરકારનું બજેટ એ આવ્યું છે. બજેટમાં જે જોગવાઈ જોઈ છે એના કારણે આનંદની પણ લાગણી અનુભવું છું અને હું એ બજેટને આવકારું છું. ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતને અને દેશને કોવિડ જેવી સ્થિતિમાં બહાર લાવ્યા પછી પણ વિકાસ રૂંધાય નહીં એના માટેની પૂરતી તકેદારી રાખી છે. એના માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. કોવિડ હજુ સંપૂર્ણપણે નાબૂદ નથી થયો એટલે એના રસી માટે તેની સામે લડવા માટે બીજી 35,000 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે એ પણ ખૂબ મહત્ત્વની જોગવાઈ અમને કરી છે. એના કારણે આ દેશના લોકો વધુ સુરક્ષિતતા અનુભવશે. ગુજરાતની અંદર જે રીતે ડ્રીમ સિટી માટે વધુ પૈસા ફાળવીને અમે સિંગાપુરથી વધુ ડેવલપ કરવાનો જે અમને પ્રયત્ન કર્યો છે અને જે નિર્ણય કર્યો છે એને પણ હું ખૂબ ખૂબ આવકારું છું. એનાથી ગુજરાત વધુ ઝડપમાં આગળ વધશે. શિપ બ્રેકિંગ માટે પણ એમણે જે જાહેરાત કરી છે એનાથી પણ ગુજરાતને ખૂબ મોટો એનાથી ફાયદો થવાનો છે. ખેડૂતોની આવક બમણી થાય એના માટેના પણ પ્રયત્ન આ બજેટની અંદર કરવામાં આવ્યા છે. દરેક સેક્ટરના લોકો આમાંથી કંઈક ને કંઈક મેળવે એવો પણ એમનો જે પ્રયત્ન છે. હું એવું માનું છું કે આવા વિકટ પરિસ્થિતિની અંદર પણ ગુજરાતના લોકોની ચિંતા કરીને આ દેશના લોકોની પણ એમણે ખૂબ વિશેષ ચિંતા કરીને જે રીતે આ બજેટ આપ્યું છે ખરેખર લોકોની અપેક્ષા કરતાં પણ વધુ સારું બજેટ એમણે આપ્યું છે. વીમા ક્ષેત્રમાં પણ એમણે એફડીઆઈની જે લિમિટ હતી 49%થી 74% કરી છે. એના કારણે શેરબજારે પણ લગભગ 1,000થી 2,000 પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો. એમણે પણ એની લાંબા ગાળાની અસરનો ખ્યાલ આવવાથી બજાર આટલું ઉંચકાયું છે. હું ફરીથી આ બજેટને આવકારી સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામન અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બજેટને આવકારું છું. ધન્યવાદ.